નમસ્કાર દર્શક મિત્રો, સતી ન્યૂઝમાં હું ધાર્મિક જાવ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં શનિ નોટ જમા કરાવવા ડિપોઝિટ મશીન ઉપર લાઈન, 500,000 ની નોટ પધરાવવા મોડી રાત્રે બેંક અને પેટ્રોલ પંપ પર વસાર. વલસાડના તિથર રોડ ટ્રાફિક પોલીસ પોઈન્ટ પર દારૂની બોટલી ચગાવી કુતુહલ, સહેલાણીઓમાં રમૂજ સાથે કોમેન્ટનો માર. વલસાડ મામલતદાર કચેરીમાં સ્વચ્છતાનો અભાવ, મામલતદાર સાહેબ શ્રી આ તરફ ધ્યાન આપે તે જરૂરી. વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા તારીખ 20 નવેમ્બરના રવિવારના રોજ મેરેથોન દોડ યોજાશે. હવે સમાચારો વિસ્તારથી. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની સમસ્યાને નાથવા મધરાતથી 500,000 ની નોટના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે, ત્યારે ઘરોમાં અને ખિસ્સામાં રહેલી 500 અને 1,000 ની નોટોના નિકાલ માટે વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લો રસ્તા પર આવી ગયો હતો. જે એટીએમ સેન્ટરો પર ડિપોઝિટ મશીનની સુવિધા ઉપલબ્ધ હતી ત્યાં લોકો લાંબી કતારમાં પૈસા જમા કરાવવા માટે એકઠા થયા હતા, તો બીજી તરફ વહેલા ઘરે પહોંચવા માંગતા લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી ચલણી નોટો ગણાવતા નજરે ચડ્યા. જેને પગલે વલસાડ શહેરમાં 500 અને 1,000 ના દરની ચલણી નોટો નહીં ચલાવતા લોકો અટવાયા હતા અને રોજિંદા વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના બસ ડેપો, રેલવે સ્ટેશન તેમજ શોપ વગેરે જગ્યાએ લોકો બરાબરના ભીરવાયા હતા. જોકે પેટ્રોલ પંપ પર નોટ ચાલતી હોવાથી ગઈ રાતથી વાહનોમાં લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા પંપો ઉપર લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલ પંપ ઉપર પણ 11:00 સુધી જ નોટ ચાલનાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પંપ ઉપર નજરે પડ્યા હતા. નરેન્દ્રભાઈનો જૂની 500 અને 1,000 ની નોટ જે ચલણમાંથી નાબૂદ કરવાનો જે નિર્ણય છે એને અમે ખૂબ આવકારીએ છીએ. ખૂબ જ સરાહનીય પગલું ભર્યું છે. થોડા દિવસો લોકોને મુશ્કેલી રહેશે, પરંતુ લાંબા ગાળા માટે જોવા જઈએ તો ખૂબ જ દેશહિતનું પગલું છે. વકીલો એને ખૂબ જ બહોળા પ્રમાણમાં અમે આવકારીએ છીએ, જેનાથી કાળું નાણું જે છે એ કાળું નાણું નાબૂદ થશે, નવું ચલણ આપણા વ્યવહારમાં આવશે અને તમને આ મહિનો દોઢ મહિના પછી માર્કેટમાં જે મંદી છે એ મંદી દૂર થતી દેખાશે, લોકોના હાથમાં પૈસા આવશે અને એક વ્યવહાર આ દેશનો ખૂબ જ સારી રીતે ચાલતો થઈ જશે. આતંકવાદીઓ પાસે અને પાકિસ્તાન પાસે જે ડુપ્લિકેટ નોટો આપણા ઇન્ડિયામાં ઘૂસાડવાનું જે ષડયંત્ર હતું એ જેના બદલામાં એ લોકો અસલ નોટ લઈ જતા, એ અસલ નોટો નાબૂદ થઈ જવાથી આતંકવાદીઓને પણ ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં પણ જે ડુપ્લિકેટ નોટ ઘૂસાડવાનું જે ષડયંત્ર હતું એ લોકોને પણ ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. અને ભારતીય અર્થતંત્ર, અમને એવી આશા રાખીએ છીએ કે ભારતીય અર્થતંત્ર આ એક સરાહનીય ઐતિહાસિક પગલાંથી ગાડી પર દોડતું થઈ જશે અને ભારત એક પ્રગતિના પંખે દોડશે. જેને જેની પાસે કાળું નાણું અધરક છે એને ચિંતા હોઈ શકે, અને એ ચિંતા એની હોવી જોઈએ. એનું કારણ જ છે કે હજારો ગરીબ લોકો, કરોડો ગરીબ લોકો પાસે પૈસા નથી અને માલે તુજાર અમુક ઉદ્યોગપતિઓ પાસે ખૂબ જ કાળું નાણું ભરેલું છે.
કે જે અસમાનતા છે એ અસમાનતા આ એક સરાહનીય પગલાંથી દૂર થશે અને નરેન્દ્રભાઈના આ પગલાંને અમે ખૂબ જ આવકારીએ છીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને અમે આ પગલાં માટે ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ. વલસાડ શહેરના તિથર રોડ ઉપર આવેલા ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉપર કોઈ ટીખડખોરે દારૂની કેફી પીણાની બોટલ મૂકી દેતા શહેરના મેઇન રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને સહેલાણીઓમાં આ દ્રશ્યએ ભારે ચર્ચા અને રમૂજ જગાવી હતી. જોકે ત્યાંથી પસાર થઈ રહેલા અધિકારીઓ કે સંબંધિતોને આ બોટલ નહીં દેખાતા મોડે સુધી આ બોટલ તે જગ્યાએ પડી રહી હતી. સ્થળ ઉપર પહોંચેલા સત્ય ગ્રુપના પ્રતિનિધિએ ન્યૂઝ કવરેજ માટે સતત 30 મિનિટ સુધી કેમેરામાં દ્રશ્ય લેવાનું ચાલુ રાખતા આખરે ટ્રાફિક હોમગાર્ડના મહિલા કર્મચારીને ખ્યાલ આવતા તેઓએ એક છોકરાને બોલાવી આ બોટલ ત્યાંથી હટાવી દેવાની સૂચના આપતા આખરે તે બોટલ હટાવી દેવામાં આવી હતી. હાલમાં રૂપિયા 500 અને 1000ની નોટો બંધ કરવાની વાતને લઈને ભારે ચર્ચા ચાલુ છે. ત્યારે જાહેરમાં દારૂની બોટલના પ્રદર્શનને લઈ દારૂ ફ્રી થઈ જશે તેની કોમેન્ટ કરતા લોકો ત્યાંથી પસાર થતા નજરે પડ્યા હતા. તસવીર સુભાષ ઠાકોર, વલસાડ. સ્વચ્છ ભારત અભિયાનના સરકારી કચેરીઓમાં શ્રીરા ઉડતા હોય ત્યાં દેશની જનતાને ક્યાં સમજાવવાના. વલસાડ મામલતદાર કચેરીમાં જઈને જોવો તો ખબર પડે કે ગંદકી કોને કહેવાય. અહીં કામ કરતા કર્મચારીઓ ગંદકીથી ત્રાસી ગયા છે. અહીં પીવાના પાણીની પરબ સડી જતા અહીં 24 કલાક પાણીનો બગાડ થઈ રહ્યો છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પગલા ભરાયા નથી. સરકાર દ્વારા હાલમાં સ્વચ્છ ભારત અભિયાન ઉપર ભાર મુકાઈ રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓમાં જો આવા દ્રશ્યો હોય તે વાત શરમજનક છે. વલસાડ મામલતદાર કચેરીમાં આવતા મુલાકાતીઓ ગંદકીને કારણે નાકનું ટેરવું ચડાવી રહ્યા છે ત્યારે કચેરીની ગરિમા જાળવવા માટે સંબંધિતો ત્વરિત પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે. વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા તારીખ 20 નવેમ્બર 2016 રવિવારે સવારે 6 વાગે એક મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જે વલસાડ સ્વામિનારાયણ રોડ તિથલ ખાતેથી ચાલુ થશે. આ સ્પર્ધામાં 21.02 કિલોમીટર હાફ મેરેથોન 10 કિલોમીટર તથા 5 કિલોમીટરના વિભાગો છે જેમાં પુરુષો સ્ત્રીઓ માટે 18 વર્ષથી 45 વર્ષ સુધી તેમજ 45 વર્ષથી વધુ વર્ષ એવા અલગ અલગ વિભાગો રાખેલ છે. આ સ્પર્ધામાં હાફ મેરેથોન તથા 10 કિલોમીટરના સ્પર્ધકોને આધુનિક ટાઈમિંગ ચીપ આપવામાં આવશે જે થકી સ્પર્ધકોનો સમય કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા પોતાની જાતે નોંધાઈ જશે અને તેમના મોબાઈલમાં મેસેજ દ્વારા તરત જ પહોંચી જશે. તમામ સ્પર્ધકોને વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા ટી શર્ટ તથા ગુડી બેગ આપવામાં આવશે. સ્પર્ધાના સમગ્ર માર્ગ પર દોડવીરોનો ઉત્સાહ વધે તે માટે મનોરંજન બેન્ડ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દોડવીરો માટે હાઇડ્રેશન માટે પણ પૂરતી સગવડ કરવામાં આવી છે. સમગ્ર સ્પર્ધા મળીને કુલ્લે રૂપિયા 4 લાખ જેટલી રોકડ રકમના ઇનામો પણ રાખવામાં આવ્યા છે જેમાં વલસાડ તાલુકાના સ્પર્ધકો માટે અલગ ઇનામો પણ રાખ્યા છે. 5 કિલોમીટરની દોડને બેંગો રન તરીકે નામ આપ્યું છે જેમાં સ્પર્ધા નથી પણ સૌથી સરસ ડ્રેસ પહેરી દોડનાર પુરુષ અને
આવશે। વલસાડ જિલ્લાના માનનીય ડીએસપી ધારાસભ્ય ભરતભાઈ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેને પણ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની સંમતિ દર્શાવી છે। ઉપરાંત વલસાડના અનેક ડોક્ટરો તથા ઉદ્યોગપતિઓ પણ સ્પર્ધામાં ભાગ લેશે। વલસાડ પોલીસ દ્વારા આ સ્પર્ધાને પૂર્ણ સહયોગ જાહેર થયો છે। આ સ્પર્ધાના મુખ્ય સહાયક એકતા બેફ કંપનીના ગૌતમભાઈ છે, જેમણે ખૂબ જ મોટો આર્થિક સહયોગ આપ્યો છે। ઉપરાંત વલસાડના અનેક દાનવીરો પણ આ સ્પર્ધાને આર્થિક સહાય કરવા આગળ આવ્યા છે। વલસાડના તમામ નાગરિકો શેખબીર તિથલ રોડ, મુખ્ય પોસ્ટ ઓફિસ, હાલર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ પર તારીખ 20/11/2016 ના રવિવારે સવારે 6:15 થી 9:30 દરમિયાન ઉમટે અને દોડવીરોનો ઉત્સાહ વધારે તેવી અપીલ છે। વલસાડ રિસર્ચ ગ્રુપ દ્વારા 20 નવેમ્બરના રોજ વલસાડ મેરેથોન, વલસાડ સિટી હાફ મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર તથા 5 કિલોમીટરની રન રાખવામાં આવી છે। સવારે 6 વાગે રવિવારે 20 તારીખે આ દોડની શરૂઆત થશે। ગયો વખતનો જે રૂટ હતો તે જ રહેશે। 21 કિલોમીટર તથા 10 કિલોમીટરવાળા માટે અમે ટાઈમિંગ ચીપ રાખી છે કે જેમાં રનર્સનો ટાઈમિંગ કોમ્પ્યુટર દ્વારા ઓટોમેટિક નોંધાઈ જશે અને એ કોમ્પિટેટિવ છે। 5 કિલોમીટરની રન ખાલી લોકોને પ્રોત્સાહન મળે દોડવા માટે, એના માટે છે, કોમ્પિટેટિવ નથી। એમાં ફક્ત ફેન્સી ડ્રેસ છે, એટલે જે સારામાં સારું ડ્રેસ પહેરીને દોડશે એને ઇનામ મળશે। 10 અને 21 કિલોમીટરમાં અમે સ્ત્રીઓ અને પુરુષો માટે ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગો રાખ્યા છે અને બધાને મળીને લગભગ 4,02,000 જેટલા રોકડ ઇનામોમાં રાખ્યા છે। આ વર્ષની મેરેથોનમાં લગભગ 2,000 જેટલા દોડવીરો ભાગ લે એવી અમને આશા છે। લગભગ 1,300 જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને બાકીના હવેના દિવસોમાં થશે એવું લાગે છે। બધાને વિનંતી, વલસાડની તમામ પ્રજાને, કે આમાં જોડાઓ। વલસાડ રિસર્ચ ગ્રુપ તમને ખાતરી આપે છે કે તમે એકવાર દોડવાનું ચાલુ કરશો તો તમે એમાં તમને ઘણા બધા માનસિક શારીરિક ફાયદાઓ થશે અને તમે કાયમ માટે દોડતા જ રહેશો। બીજું, તમે આ વર્ષે ના પણ પાર્ટ લઈ શકો તો જે અમારો મેરેથોનનો રૂટ છે એના પર બહાર સવારના પીરિયડમાં, એટલે કે 6:15 થી 9 સુધીમાં આ રૂટ પર બહાર આવી જે દોડવીરો ભાગ લેવાના છે એનો ઉત્સાહ વધે એના માટે રોડ પર આવીને એ લોકોને ચીયર અપ કરવા માટે બધાને વિનંતી છે। આમાં પાર્ટિસિપેટ કરવું હોય તો કઈ રીતે? ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન ચાલુ છે, એની લિંક અમે બધે આપી છે, અને ઓફલાઈન વલસાડની અંદર લોટસ હોસ્પિટલ પર, તિથલ રોડ પર સંજીવની મેડિકલમાં ફોર્મ અવેલેબલ છે। 14 તારીખ સુધી તમે એ ફોર્મ ભરીને ત્યાં સબમિટ કરી શકો છો। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં શનિનો જમા કરાવવા ડિપોઝિટ મશીન ઉપર લાઈન, 500,000 ની નોટ પધરાવવા મોડી રાત્રે બેંક અને પેટ્રોલ પંપ પર ઘસારો। વલસાડના તિથલ રોડ ટ્રાફિક પોલીસ પોઈન્ટ પર દારૂની બોટલી ચગાવી કુટુંબ, સહેલાણીઓમાં રમૂજ સાથે કોમેન્ટનો માર। વલસાડ મામલતદાર કચેરીમાં સ્વચ્છતાનો અભાવ, મામલતદાર સાહેબ શ્રી આ તરફ ધ્યાન આપે તે જરૂરી। વલસાડ રિસર્ચ ગ્રુપ દ્વારા તારીખ 20 નવેમ્બરના રવિવારના રોજ મેરેથોન દોડ્યો જશે। તો આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો। વધુ સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।